ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ માટે લકી સાબિત થયેલી ધરમપુરની ધરતી પરથી રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. બપોરે 1:30 વાગે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી રાહુલ ધરમપુર જવા રવાના થશે. બપોરે 3 વાગે ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, જેમાં રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધન કરશે. આ જાહેર સભામાં અંદાજે 2 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે. જનસભા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખેડૂતોના વિવિધ 24 મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. રાહુલ ગાંધી હવે થોડાક જ સમયમાં ધરમપુર આવી જશે. લાલ ડુંગરી વિસ્તારમાં તેઓ એક જંગી સભાને સંબોધન કરવાના છે આજે. ત્યારે તેમના આ સંબોધનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગભગ 2 લાખ જેટલા લોકો આ સભાને સાંભળવા આવે તેવી શક્યતા છે. સંવાદદાતા પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે ધરમપુરથી. તેમની પાસેથી જાણીશું ધરમપુરમાં કેવો માહોલ છે. પ્રણવ, લગભગ હવે થોડોક જ સમય બાકી રહ્યો છે, થોડાક જ સમયની અંદર રાહુલ ગાંધી આવી પહોંચશે. શું ખાસ માહોલ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે? પ્રિયંકા, ચોક્કસ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના જે શ્રી ગણેશ છે પ્રચારના, તે રાહુલ ગાંધી કરવાના છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ એમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું દસે બસવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે અને એક પછી એક અંદર પ્રવેશ કરી રહી છે અને જે આ બહારના તમામ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરું. સાથે જ જે રાહુલ ગાંધીના જે માસ્ક છે તે માસ્ક અહીં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સૌથી મોટી વાત છે, બધાને માસ્ક અહીં પહેરાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને આપ જોઈ શકો છો કે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના મહિલાઓને આપ જોઈ શકો છો કે આ માસ્ક જે છે પ્રિયંકા ગાંધીના, અહીં પણ એક પ્રિયંકા ગાંધીનું એક જાદુ છવાય તે પ્રકારની વાત છે. તમામ મહિલાઓને પ્રિયંકા ગાંધીના અહીં માસ્ક આપવામાં આવી રહ્યા છે અને જે જેન્ટ્સ આવે છે તેને રાહુલ ગાંધીના માસ્ક અહીં આપવામાં આવી રહ્યા છે. બતાવવાનો પ્રયાસ કરીશ કે તમામ લોકો છે મોટી સંખ્યામાં છે અને સાથે જ જો દૃશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે પાછળથી કે લોકો છે મોટી સંખ્યામાં એક પછી એક અહીં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સિક્યોરિટી સાથે તમામ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે મેદાન છે ધીમે ધીમે ભરાઈ રહ્યું છે, પબ્લિક આવી રહી છે. પરંતુ સૌથી મોટી વાત અહીં પ્રિયંકા એ છે કે આ જે મેદાન જે જે છે લાલ ડુંગરી જે મેદાન ઐતિહાસિક એટલા માટે કહેવાય છે કે ગાંધી પરિવારે અહીં પણ અનેક ચૂંટણી પ્રચારો કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ 1980માં પ્રચાર કર્યો હતો, 1984ની અંદર રાજીવ ગાંધી હતા, 2004ની અંદર સોનિયા ગાંધીએ અહીંથી પ્રચાર કર્યો હતો અને ફરી વખત રાહુલ ગાંધી ગાંધી પરિવારમાંથી તે અહીંથી પ્રચાર કરી રહ્યા છે, પોતાના શ્રી ગણેશ ગુજરાતના કરી રહ્યા છે. અને સાથે જ એ પણ કહેવાય રહ્યું છે જ્યારે બપોરે તે 2 ને 3 કલાકે અહીં જ્યારે તેઓ આવવાના છે, ત્યારબાદ અહીં જનસભાને સંબોધન કરવાના છે. ત્યારબાદ તેઓ 4 જે પ્રતિનિધિ મંડળો છે, અહીંનું જે પ્રતિનિધિ મંડળ છે, ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ છે, શક્તિ પ્રોજેક્ટના લોકો છે અને સાથે જ યુવાઓ લોકો સાથે તેઓ સંવાદ કરવાના છે. તમામ લોકોને 10-15 મિનિટનો સમય અહીં પાડવામાં છે. જોઈ શકો છો કે તમામ લોકોને માસ્ક અહીં વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકો છે એક પછી અહીં આવી રહ્યા. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે લોકો મોટી સંખ્યામાં એક પછી એક રસ્તાઓ ઉપર આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આખો જે રસ્તો છે લાલપુર જે લાલ ડુંગરી જે મેદાન છે, મેદાનનો આ રસ્તો છે, રસ્તાની અંદર તમામ પબ્લિકો એક પછી એક અહીં આવી રહી છે અને મોટી સંખ્યામાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે 2 લાખથી પણ વધુ લોકો આ જે જનસભા છે તેમાં રહેવાના છે. અને રાહુલ ગાંધી અહીં ગુજરાતથી શ્રી ગણેશ કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના પ્રચારના. તેથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એક જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ પ્રદેશ નેતૃત્વમાં પણ ઉત્સાહ છે અને સાથે જ એ પણ માની શકાય પ્રિયંકા અહીં કે ગુજરાત કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે પણ જોવાનું છે. અને સાથે જ બીજી પણ એ પણ વાત અહીં થઈ રહી છે કે દક્ષિણ ગુજરાતથી વિધાનસભા ચૂંટણી વખતે પણ રાહુલ ગાંધીએ પ્રચારની શરૂઆત કરી હતી અને ગુજરાતમાં આ વખતે પણ દક્ષિણ ગુજરાતથી પ્રચારની શરૂઆત રાહુલ ગાંધી કરી રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ એક મહત્વના સમાચાર આપને જણાવી દઈએ. લોકસભાને લઈને કોંગ્રેસની કવાયત તેજ થઈ ગઈ છે. રાહુલ ગાંધી 200 રેલીઓને સંબોધશે. દેશભરમાં માર્ચના પ્રથમ સપ્તાહથી 10 મે સુધી તેઓ સભાઓ ગજવશે. ઉમેદવારોની પ્રથમ યાદી માર્ચના પહેલા સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે. પહેલા રાજસ્થાનની યાદી જાહેર થાય તેવી શક્યતા છે. પ્રણવ, જે મહત્વના સમાચાર આવ્યા છે તે મુદ્દે આપ શું કહેશો?
પ્રિયંકા, ચોક્કસ જે રીતે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, બંને પક્ષોએ પોતાની જે લોકસભા પ્રચાર છે તે યુદ્ધના ધોરણે શરૂ કર્યો છે, તેના જ ભાગરૂપે રાહુલ ગાંધી પણ સમગ્ર ભારતની અંદર 200 થી પણ વધુ જે જનસભાઓ છે તે સંબોધન કરવાના છે. તેને લઈને જ વાત કરીએ ગુજરાતમાં, પણ ગુજરાતમાં પણ અનેક જનસભાઓ કરવાના છે. આજની જે સભા છે તે વલસાડ ખાતેના જે ધરમપુર છે તે લાલ ડુંગરી મેદાનની છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવશે, અમદાવાદની અંદર તેઓ ઉપર જનસભા સંબોધનવા છે, અને તેની અંદર CWC ની બેઠક કદાચ કહી શકાય કે ગુજરાતના ઇતિહાસમાં અને કોંગ્રેસના ઇતિહાસમાં 40 વર્ષ બાદ CWC જે વર્કિંગ કમિટીની બેઠક છે તે બહાર મળશે, તે ગુજરાતમાં મળશે, કારણ કે ગુજરાત એપિસેન્ટર બન્યું છે. અને સાથે જ સમગ્ર ભારત દેશની અંદર રાહુલ ગાંધી 200 થી પણ વધુ જનસભાઓ કરવાના છે. બીજી તરફ વાત કરીએ તો લોકસભાના ઉમેદવારોની, તેમાં પણ રાજસ્થાન સૌથી પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, ત્યારબાદ ગુજરાત પણ કરી શકે છે. કારણ કે આવતીકાલે 15મી તારીખે પ્રિયંકા, સૌથી મોટી વાત એ પણ છે કે આવતીકાલે ચૂંટણી સમિતિની બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળવાની છે, અને તેમાં પણ ઉમેદવારોના નામની પસંદગીની પ્રક્રિયા છે તે આખરી ઉપાય છે. માની શકાય કે રાજસ્થાન પછી ગુજરાત પણ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરશે. જી બિલકુલ પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ મામલે માહિતી માટે. 1995માં જ્યારે રાજીવ ગાંધીએ ધરમપુરમાં લાલ ડુંગરી પરથી સંબોધન કર્યું હતું, ત્યારથી લઈને કોંગ્રેસ જીતતું આવ્યું છે, ત્યારે આજે વિસ્તાર છે લાલ ડુંગરી મેદાન એ ઘણો જ શુકનિયાળ મનાઈ રહ્યો છે. જે પણ ધારાસભ્ય આ બેઠક પરથી જીતે છે તે દિલ્હીમાં પોતાની સરકાર બનાવે છે તેવું એક માન્યતા ચાલતી આવી રહી છે. તો ગુજરાતમાં રાહુલનો જાદુ ચાલશે કે કેમ તે હવે આગામી સમય જ બતાવશે. વલસાડ લોકસભામાં 7 વિધાનસભા બેઠક છે, વાંસદા વિધાનસભામાં ST બેઠક છે, ડાંગ વિધાનસભા બેઠક પણ ST પ્રભુત્વ ધરાવે છે, તો ધરમપુર વિધાનસભા બેઠક એ ST બેઠક છે. તો ધરમપુરથી આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાહુલનો જાદુ ચાલશે કે કેમ તે તો હવે સમય જ બતાવશે.